શહેરના સચિન જીઆઈડીસી ખાતે ઝેરી કેમિકલના અસરથી 6 જેટલા મજૂરોના મોત થયા છે. અન્ય મજૂરો ઉપર કેમિકલની ગંભીર અસર થઈ છે અને સચિન જીઆઈડીસી ખાતે જીપીસીબીના અધિકારીઓ, સ્થાનિક પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર તથા સત્તા પક્ષના મોટા નેતાઓની સાંઠગાંઠમાં ઝેરી કેમિકલ ઠાલવવાનું કામ કરવામાં આવે છે. તંતુપરાંત ઉપયોગો અને મિલોના સંચાલકો દ્વારા ફેક્ટરી એક્ટ, સરકારી દિશા સૂચના તથા ધારાધોરણો અને કાયદાઓનું ખુલ્લું ઉલ્લંઘન કરી કામદારોને કોઈ પણ પ્રકારના સેફ્ટીના સાધનો આપવામાં આવતા નથી, જેના કારણે અવારનવાર નાની મોટી ઘટનાઓ બને છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી તેવી રજૂઆત કરાય છે. કોંગ્રેસના માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી દ્વારા નિર્દોષ મજૂરો પર થયેલા મોતની ઘટનાને સરકાર ગંભીરતાથી લે અને સંબંધિત અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાની માંગ કરી હતી. તેમણે પોલીસ, જિલ્લા વહીવટી તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ, ગુનાહિત બેદરકારીના કારણે આ ખૂબ જ ગમતવાર ઘટના બની છે. જીપીસીબી અધિકારીઓ સામે પગલાં લેવા ખૂબ જ જરૂરી છે, કારણ કે વારંવાર આ પ્રકારની ઘટના બનતી હોય છે તો કેમ એમના તરફથી ગંભીરતાથી આ બાબતે લેવાતી નથી. તેમજ સ્થાનિક પોલીસો જો યોગ્ય રીતે પેટ્રોલિંગ કરતી હોય તો આવી ઘટના કેમ બની શકે તે એક મોટો પ્રશ્ન થાય છે. અમને શંકા છે કે સ્થાનિક પોલીસ સાથેના સાંઠગાંઠના કારણે જ કેમિકલ સરળતાથી ઠલવાઈ જાય છે અને આ પ્રકારની ઘટનાઓ બને છે. સચિન જીઆઈડીસીમાં આજે જે મળસ્કે જે દુર્ઘટના ઘટી છે, લગભગ 8-10 લોકો મૃત્યુ પામ્યા છે, બીજા 5-6 ગંભીર છે અને ઓછા ગંભીર એવા લગભગ 15-20 લોકો છે. વારંવાર અમારા ઇન્ટુકના આગેવાનો કામરાનજી, સુરેશજી, કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે, જીપીસીપીને પણ રજૂઆત કરી છે અને 2-3 મહિનામાં તો ટેન્કરો પકડીને જીપીસીપીને સોંપી છે કે પોલીસને સોંપી છે. પરંતુ ફરી આજે જે દુર્ઘટના થઈ છે એ સરકારની અણઘડતા અને ખોખલાપણું આજે સાબિત થયું છે. અને સદનસીબે જે મોટી દુર્ઘટના થઈ શકે એવી શક્યતાઓ હતી એમાં સમય સૂચકતાથી ડ્રાઈવરે પોતાના જીવના જોખમે એ વાલ બંધ કરીને આપણને બધાને બચાવ્યા છે. પરંતુ પ્રશ્ન ત્યાં થાય છે કે ક્યાંથી કેમિકલ સુરત સુધી ઠાલવવા માટે આવવું પડે છે, કોણ એનું વહીવટ કરે છે, કોણ લાઇનઅપ કરે છે. જેમ ભૂતકાળમાં કેટલાક લોકો દારૂની ગાડીઓને પાઇલોટિંગ કરતા હતા, એવું પણ આજે આ સરકારમાં આ કેમિકલની પણ પાઇલોટિંગ થાય છે અને સુરત સુધી ઠલવાય છે. જ્યાં સુધી પોલીસ તંત્ર, વહીવટીતંત્ર અને જીપીસીબી એ જે બધાની મિલીભગત છે અને ત્યાં સુધી સામાન્ય પ્રજાના, સામાન્ય લોકોનો ભોગ લેવાતો રહેશે અને લોકો મોત પરથી પૈસા કમાવાનું ચાલુ છે, એવો મારો સીધો આક્ષેપ છે. એટલે સરકાર જાગે અને જ્યાંથી પણ આ કેમિકલ લાવ્યા છે એ લોકોને કડક સજા થાય અને જે ભોગ બન્યા છે સામાન્ય માણસો કે મજૂરો એને યોગ્ય વળતર મળે એવી માંગણી માટે આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.